नमस्कार विद्यार्थी मित्रों, धोरण 8 विषय विज्ञान पाठ नंबर 14 विद्युत प्रवाहनी रासायणिक असरो। हवे जोईए बुजो ए परीक्षण करवानु नक्की कर्युं के शुं कोई फळो अने शाकभाजीओ विद्युतनुं वहन करे छे के नहीं। बुजो छे तेमणे परीक्षण एटले के एक તેમણે પ્રવૃત્તિ કરવાનું નક્કી કર્યું કે એક ધ્યાન રાખ્યું કે શું કોઈ ફળો અને શાકભાજીઓ છે તે વિદ્યુતનું વહન કરે છે કે નહીં। તો મારા ખ્યાલ મુજબ શાકભાજી હોય કે ફળો હોય તેમાં વિદ્યુતનું વહન થઈ શકે છે। તો આપણે હવે જોઈએ આગળ। તો તેણે એક બટેટાને બે બરાબર ટુકડામાં કાપ્યા અને ટેસ્ટરના તાંબાના તારને તેમાં દાખલ કર્યા। બુજોએ શું કર્યું તો કે એક બટેટું લીધું, તેના બે સરખા ભાગ કર્યા। હવે શું કર્યું તો કે તેણે બે બટેટાના સરખા ટુકડામાં કાપ્યા અને ટેસ્ટરના તાંબાના તારોને તેમાં દાખલ કર્યા। ત્યારે જ તેમની મમ્મીએ તેમને બોલાવી લીધો અને તે બટેટામાં દાખલ કરેલા તારોને બહાર કાઢવાનું ભૂલી ગયો। હવે શું કર્યું, પહેલાં એમણે એક બટેટું લીધું, તેમના બે સરખા ભાગ કર્યા, હવે તેમાં તે જે અને ટેસ્ટરના તાંબાના તારને તેમાં દાખલ કર્યા। હવે જેવો તેમાં આ તાંબાના તારને દાખલ કરે છે, તરત જ તેમના મમ્મી તેમને બોલાવી લે છે અને તે બટેટામાં દાખલ કરેલા તારને બહાર કાઢવાનું ભૂલી જાય છે। લગભગ અડધા કલાક પછી તે પાછો આવ્યો ત્યારે તેણે જોયું કે બટેટામાં એક તારની આસપાસ લીલાશ પડતો ભૂરો ધાગો થઈ ગયો હતો। હવે તેમણે શું જોયું તો કે બટેટામાં જ્યારે તેમણે પેલું દાખલ કરેલા હતા બે બેટરીના તાર, તો તે કાઢવાનું છે તે ભૂલી ગયું અને અડધી કલાક પછી તે જ્યારે પાછો ફરે છે ત્યારે તેમણે જોયું તો કે બટેટામાં છે તેણે જોયું કે બટેટામાં એક તારની આસપાસ એક તાર બંનેમાં એક સરખું જોવા મળતું નથી, એક તારની આસપાસ લીલાશ પડતો ભૂરો ધાગો થઈ ગયો હતો, જ્યારે બીજા તારની આસપાસ આવો કોઈ ધાગ ન હતો। આ રીતે એક પ્રવૃત્તિ કરેલી છે, આ છે એક બટેટું છે, તેમાં આ બટેટું લીધેલું છે, તેમાં બેટરીના બે ધ્રુવો છે જેમાં અહીંયા સોય કોણાવર્તન દર્શાવે છે અથવા તો તેમાંથી વિદ્યુત પ્રવાહ છે તે પસાર થાય છે। તો એક તાર ઉપર તેમને ભૂરા કલરનો ધાગો જોવા મળ્યો, જ્યારે બીજા તાર ઉપર તેમને કંઈ જ જોવા મળતું નથી। હવે તેને આ અવલોકન પર બહુ આશ્ચર્ય થયું અને તેણે પહેલી સાથે આ પ્રવૃત્તિનું ઘણી વાર પુનરાવર્તન કર્યું। પુનરાવર્તન એટલે કે ઘણી વખત આ જ પ્રવૃત્તિ ફરીને કરી। તેમણે જોયું કે દર વખતે ધન ટર્મિનલ પાસે જોડાયેલા તારની આસપાસ લીલાશ પડતો ભૂરો ધાગો બને છે। તેમણે જોયું કે ધન ટર્મિનલ એટલે કે ધન એટલે કે પ્લસની જ્યાં નિશાની હોય તે ધન ટર્મિનલ સાથે જોડાયેલા તારની આસપાસ લીલાશ પડતો ભૂરો ધાગો બને છે। તેમણે અનુભવ કર્યો કે આ શોધ ખૂબ જ ઉપયોગી છે, ખૂબ જ ઉપયોગી એટલે કે ઘણી બધી ઇમ્પોર્ટન્ટ એવી શોધ થઈ, કારણ કે તેનો ઉપયોગ કોઈ સેલ કે બેટરીમાં છુપાયેલા ધન છેડાની ઓળખ કરવા માટે કરી શકાય છે। ધન છેડાની ઓળખ કરવા માટે એટલે કે તમને ખબર નથી કે કયો બે તાર આપેલા છે તમને, હવે તમને એમાંથી નક્કી કરવાનું કહે કે આમાંથી કયો ધન ધ્રુવ છે અને કયો ઋણ ધ્રુવ છે, અથવા તો ધન ટર્મિનલ અને ઋણ ટર્મિનલ કયો છે તે તમે બતાવો। તો જ્યારે તમે આ પ્રવૃત્તિ કરો છો ત્યારે તમને એ ખબર પડે છે કે જો તેમાં લીલાશ પડતો ભૂરો ધાગો બને છે, મતલબ કે ધન ટર્મિનલ તે છે, જ્યારે કોઈ ડાઘો નથી પડતો, ધાક તેમાં નથી પડતો, તો મતલબ એ ઋણ ટર્મિનલ છે। તો આ જે એક શોધ થઈ નવી, એમણે કંઈક જોયું તો તેમને એવું લાગ્યું કે આ જે શોધ છે તે ઘણી એવી ઇમ્પોર્ટન્ટ અથવા તો ઉપયોગમાં લઈ શકાય તેવી છે, તેના ઉપયોગ કોઈ સેલ કે બેટરીમાં છુપાયેલા ધન છેડાની ઓળખ કરવા માટે કરી શકાય છે। તેમણે પોતાની આ શોધને બાળકોના એક સામાયિકમાં છાપવાનું નક્કી કર્યું। યાદ રાખો કે બુજોએ આ પરીક્ષણ શરૂ કર્યું હતું કે બટેટું એ વિદ્યુતનું વહન કરે છે કે નહીં। તેણે જોયું કે વિદ્યુત પ્રવાહ બટેકામાં રાસાયણિક અસર ઉત્પન્ન કરે છે। આગળ જે તમને સવાલ પૂછેલો તેનો જવાબ મળી ગયો કે હા, વિદ્યુત પ્રવાહ બટેકામાં રાસાયણિક અસર ઉત્પન્ન કરે છે।
તેના માટે આ એક અત્યંત ઉત્તેજક શોધ હતી. હકીકતમાં વિજ્ઞાનમાં ક્યારેક ક્યારેક એવું પણ બને છે કે જ્યારે તમે શોધ કંઈક કરતા હો અને તમને કંઈક કોઈ અન્યની શોધ કરી લો છો, અનેક મહત્વપૂર્ણ શોધો આ રીતે થઈ છે. એટલે કે તમે અહીંયા શું જોવા માટે પ્રવૃત્તિ કરેલી, તો કે તેમ જે શાકભાજી અથવા તો ફળો છે તેમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે કે નહીં. પરંતુ જ્યારે આ પ્રેક્ટિકલ કરવામાં આવ્યો ત્યારે બુજો જે છે તેમણે પ્રેક્ટિકલ કર્યો તો તેમણે એવું જોયું તો કે જ્યારે કોઈ પણ બેટરી કે સેલનું તમને ધન ધ્રુવ ગોતવાનું કહે તો તમે આ રીતના તમે આ ધન ધ્રુવ શોધી શકો છો. તો બટેટા ઉપર જેમ તેમણે જ્યારે પ્રેક્ટિકલ કર્યું તો ધન ધ્રુવ હતો, ધન ટર્મિનલ હતો, ત્યાં લીલાશ પડતો ભૂરા રંગનો ધાગો બને છે. આ રીતના ધાગો જોવા મળે તો તે ધન ટર્મિનલ છે, અને જ્યારે કોઈ ધાગ જોવા મળતો નથી મતલબ કે તે ઋણ ટર્મિનલ છે. આ રીતના તેમણે શોધ કંઈક અલગ કરવાની હતી, અને શોધ કંઈક અલગ જ થઈ ગઈ. તો વિજ્ઞાનમાં ઘણી વખત એવું પણ બને છે કે તમે કંઈક વસ્તુની શોધ કરો છો, પરંતુ તમે જ્યારે શોધ કરો છો ત્યારે તમને જાણવા મળે છે કે તમે કંઈક અલગ જ વસ્તુની શોધ કરી લીધેલી છે.